મારી માટી મારો દેશ અભિયાનનો ઓલપાડ તાલુકાની સરકારી શાળાઓ સહિત ગામોમાં ભવ્ય શુભારંભ. ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા ઉપરાંત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીર શહીદોને ભાવપૂર્વક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી મારી માટી મારો દેશ અભિયાનનું આહ્વાન કર્યું છે, જે અંતર્ગત આજના શુભારંભે ઓલપાડ તાલુકાના કોડિયાળા, રાજનગર, પારડી ઝાંખરી સહિતના ગામોની 48 પ્રાથમિક શાળાઓમાં મારી માટી મારો દેશ અભિયાન હેઠળ સમગ્ર દેશ અને રાજ્યને સમાનતા વિશેષ કાર્યક્રમો પૈકી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા ઉપરાંત વારલી પેઇન્ટિંગ, પંચપ્રણ પ્રતિજ્ઞા, સૂત્રોચ્ચાર જેવા કાર્યક્રમો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાન વિશે વધુ માહિતી આપતા ઉલપાડના બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે દેશભરમાં તારીખ 9 થી 30 ઓગસ્ટ દરમિયાન ચાલનારા આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અભિયાન હેઠળ મુખ્ય 5 થીમ આધારિત સ્થાનિક કાર્યક્રમો જેવા કે ગામોમાં વીર શહીદોના નામ સાથે શિલાફલકમનું અનાવરણ, નાગરિકો દ્વારા પંચપ્રણ પ્રતિજ્ઞાલય સેલ્ફી અપલોડ, વસુધા વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ, સ્થાનિક પરંપરા અને રિવાજો અનુસાર વીરોને વંદન તથા રાષ્ટ્રગાનનો આજ રોજ ભવ્ય શુભારંભ થયેલ છે. સદર કાર્યક્રમમાં શાળાના બાળકો, શિક્ષક ભાઈ બહેનો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સહિત જે તે ગામના સરપંચ, ગ્રામ, તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા, એમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે એક અખબારી યાદીમાં જણાવેલ હતું. નમસ્કાર, હું પરદેવભાઈ જગજીવનભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. મિત્રો, આજે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે આપણા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આપણા 12મી માર્ચ 2021થી આઝાદી કા અમૃત મહોત્સવનો શુભારંભ થયો હતો અને એના અંતિમ તબક્કાની અંદર અત્યારે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે 30મી ઓગસ્ટ 2023ના રોજ આ કાર્યક્રમ પૂર્ણ થનાર છે, ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એક કાર્યક્રમ આપ્યો છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત, મેરી માટી મેરા દેશ. અને એ કાર્યક્રમનો શુભારંભ આજથી ઓલપાડ તાલુકાની અંદર પણ કરવામાં આવ્યો છે. અને એ કાર્યક્રમ અંતર્ગત જે 5 થીમ આધારિત જે કાર્યક્રમ કરવાનો હતો એની અંદર દરેક ગામોની અંદર, એટલે કે આજે ઓલપાડ તાલુકાના આજના દિવસે 48 જેટલા ગામોની અંદર અને 48 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર આ મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત આજે દરેક ગામોની અંદર ગામની મિટ્ટી જે છે, મિટ્ટીને કરસની અંદર ભેગી કરવામાં આવી રહી છે. સાથે સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ થયો, સાથે લોકોની અંદર દેશપ્રેમ અને દેશભાવના જાગૃત થાય એટલા માટે એક જે શહીદોનું સ્મારક જે બનાવવામાં આવ્યું છે અને એની જે સીલ છે એનું અનાવરણ વિધિનો કાર્યક્રમ પણ આજે આ ગામોની અંદર થઈ રહ્યો છે, ત્યારે એને ખૂબ ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. અને સાથે યુવાનો ખૂબ મોટી સંખ્યાની અંદર એમાં સેલ્ફીની અંદર જે લેવાની હતી એ કાર્યક્રમની અંદર પણ જોડાયા છે. અને ઓલપાડ તાલુકાની અંદર આ કાર્યક્રમનો ખૂબ ભવ્ય જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે જે પાંચ થીમની આધારિત જે કાર્યક્રમો છે એ આવનારા દિવસની અંદર પણ સરકારશ્રીની ગાઈડલાઈન અંતર્ગત ખૂબ સુંદર રીતે ઓલપાડ તાલુકાની અંદર પણ એ થવા જઈ રહ્યા છે.